હેલો એન્ડ વેલકમ બેક એવરીવન, હું છું સંજય ખસિયા, તમારી સાથે, અને તમે જોઈ રહ્યા છો ગુજરાત ઈ લર્નિંગ. આપણે નવું મસ્તીનું એવું મોટું બોર્ડ આવી ગયું છે. આજે આપણે આ બોર્ડ ઉપર ભણાવવાના છીએ. હવે તમારી પાસે નવા નવા શિક્ષકો આવશે અને બધા તમામ વિષયો પણ આવશે, એટલે અમારી સાથે સંકળાયેલા રહેજો. અને આજે હું તમને ધોરણ 8ના ગણિત વિષયનું સ્વાધ્યાય 9.1 ભણાવવાનો છું. અને આપણે જે આ જગ્યા ઉપર છીએ તે મારું પોતાનું ટ્યુશન ક્લાસ છે, એનું પણ થોડાક સમયમાં તમને વિઝિટ કરાવીશ, બતાવીશ. પણ અત્યારે આપણે 9.1નો પ્રશ્ન નંબર 4નો સી દાખલા સુધી પહોંચ્યા હતા એ આપણે ગણશું. ને જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમામ લેટેસ્ટ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ચાલો પ્રશ્ન 4નો સી કરવાનો છે. તો પ્રશ્ન 4, પહેલા તો પ્રશ્ન 4 શું હતો? તો કે બાદબાકી કરવાની હતી. શું? બાદબાકી કરવાની હતી. હવે મેં તમને કીધું એમ કે બાદબાકી વસ્તુ અઘરી છે, સરવાળો સહેલો છે પણ બાદબાકી વસ્તુ અઘરી છે. આની અંદર હું તમને આડી અને ઊભી રીત બંને કરીને બતાવીશ. તો પહેલા આપણે ઊભી રીત કરીએ. તો આપણે શું કરતા હતા? પહેલું પદ તો એમને મૂકી દેવાનું. તો કે 18 - 3p - 11q + 5pq - 2pq² q. પહેલો પદ મૂકી દીધું. હવે આપણે લેવાનું છે આ બીજું પદ. બીજા પદની આરે ચલ હોય તે આપણે શોધતા રહેવાના. પી સ્ક્વેર ક્યુ વાળો ચલ ક્યાં છે? તો અહીંયા રહ્યો, પી સ્ક્વેર ક્યુ. પી ક્યુ સ્ક્વેર નહીં, ખાસ યાદ રાખજો, ઘણી વાર ભૂલ થાય. તો પી સ્ક્વેર ક્યુ વાળો છે તો આની નીચે મૂકવાનું 4p² q. આની આગળ કઈ નિશાની છે? તો કે નથી. ન હોય તો શું મૂકીએ આપણે? પ્લસ. પછી -3pq. pq ક્યાં છે? ખાલી અહીંયા. તો આની નીચે મૂકો -3pq. હવે +5pq² pq² ક્યાં છે? અહીંયા. તો +5pq² એટલું મૂક્યું, આવી ગયું. હવે -8p વાળું પદ શોધો. અહીંયા છે તો આની નીચે મૂકો -8p. રેડી. હવે +7q. 7q છે અહીંયા, તો +7q. -10 અચળ પદની નીચે, અચળ પદ નિશાની તો મૂકવાની ભૂલવાની જ નહીં. તો ચાલો દૂર આપણે લીટી કાઢી. દૂર લીટી કાઢવાનો મતલબ કે આપણે ચિહ્ન બદલવું પડશે. બાદબાકીની અંદર ચિહ્ન બદલવું પડે અને પડે જ. તો +નું શું કરી નાખવાનું છે? માઇનસ. +નું માઇનસ, માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ, ને માઇનસનું પ્લસ. આટલું ઓકે. હવે આના બધાના સિમ્બોલ આપણે ભૂલી જવાના છે. નીચે નવા લેખા એ સિમ્બોલ યાદ રાખવાના છે. તો અહીંયા આપણી પાસે હતો પ્લસ, અહીંયા છે માઇનસ. વિરુદ્ધ નિશાની છે તો શું કરવાનું? બાદબાકી. મોટામાંથી નાનું બાદ કરવાનું, એટલે કે 5 માંથી 4 જાય તો વધો 1. p² q. ચલનો કોઈ સરવાળો કે ગુણાકાર થતો નથી, સોરી, સરવાળો કે બાદબાકી થતી નથી. ચલને એમને એમ લખવાના હોય નિશાની મોટાની. તો કે પ્લસ. હવે જો માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો કરવાનો, 5 ને 2 = 7. તો -7 pq² p q² હવે આ 5 છે, 3 છે, બંને પ્લસ છે. પ્લસ એટલે સરવાળો કરવાનો. 5 ને 3 = 8. +8pq. ઓકે. હવે જો -11q. માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો કરવાનો. 11 ને 7 = 18. નિશાની મોટાની -18q. મેં કીધું તેમ આની અંદર તમને નિશાની નહીં ખબર પડતી હોય તો તમને દાખલો આવડતો આવડવાનો જ નથી. અને આની આગળનો જે વિડીયો હતો એની અંદર આપણે નિશાની તમને શીખવાડી દીધી. નો જે આવડતી હોય ત્યાં જઈને જોઈ લેજો. ઓકે. હવે જો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, વિરુદ્ધ નિશાની, તો બાદબાકી. 8 માંથી 3 જાય તો વધા 5. નિશાની મોટાની +5p. અહીંયા જો કાંઈ નથી તો પ્લસ, નીચે પ્લસ. સરવાળો કરવાનો 18 ને 10 = 28. નિશાની પ્લસ, કેમ કે બંનેની પ્લસ જ છે. તો આ તમારો ઊભા દાખલાનો જવાબ
આવી જાઓ. હવે આનો આ દાખલો આપણે આડી રીતમાં જોવાનો છે. આડી રીત પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાન આપીને જોજો. ઘણી સ્કૂલની અંદર આડી રીત કરાવતા હોય તે લોકોને એક્ઝામમાં આડી રીત લખવી પડશે, એટલે આપણે આડી રીત કરી નાખીએ. આડી રીત પણ એકદમ સિમ્પલ છે, આની જેમ જ છે, જવાબ સેમ જ આવશે, પણ રીત થોડીક એવી અલગ છે. તો આડી રીતમાં પણ જે પહેલું પદ છે તેને તેમને તેમ લખી નાખવાનું છે, એટલે કે 18 - 3p - 11q + 5pq - 2pq² + 5p² q. રેડી? પહેલું પદ આપણે એમને મૂક દીધું આખું. હવે બીજું પદ કૌંસ ની અંદર મૂકવાનું. પેલા શું કરવાનું છે? કૌંસ ની અંદર મૂકવાનું છે, બાદબાકી કરવાની છે, એટલે માઇનસ નું નિશાન પદ આખું મૂકવાનું કૌંસમાં. 4p² q લખો, 4p² q, પછી -3pq - 3pq +5pq² તો +5pq² પછી -8p તો -8p +7q -10 -10 પદ છેલ્લે સુધી લખી દીધું, થોડીક લાઈન લંબાઈ ગઈ છે. હવે સાદુરૂપ આપણે આપવા રહીએ ત્યારે માઇનસ વાળા પદનું પેલા સાદુરૂપ આપવાનું છે, એટલે કે આ પદ તો સેમ ટુ સેમ લખવાનું છે. ચાલો મારી સાથે લખી દો, 18 - 3p - 11q + 5pq - 2pq² + 5p² q. એટલે સુધી એમને એમ લખી દીધું. હવે નિશાનીને કૌંસ છોડીને અંદર લઈ જવાની છે, એટલે કે વિરુદ્ધ નિશાની તો બાદબાકી, સમાન નિશાની તો સરવાળો, એવી રીતે આપણે મૂકવાનું છે. માઇનસ પ્લસ વિરુદ્ધ નિશાની તો બાદબાકી, -p² q. હવે માઇનસ માઇનસ પ્લસ સરવાળાનું નિશાન 3pq, માઇનસ પ્લસ વિરુદ્ધ નિશાની તો બાદબાકી, -5pq² માઇનસ માઇનસ પ્લસ 8p. આની અંદર એક કોમન વસ્તુ છે, હું છેલ્લે કહીશ તમને, એટલે ધ્યાનથી જોજો. માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, -7q ને માઇનસ માઇનસ પ્લસ +10. એટલે સુધી તો કર્યું, બહુ લાંબી લાઈન થઈ, પણ હવે આનું સાદુરૂપ કઈ રીતે આપવું? એટલે સુધી તો લાઈન લાંબી લાંબી થઈ એ વાત રેડી છે, પણ હવે અહીંથી સાદુરૂપ કઈ રીતે આપવું? તો જુઓ, 18 અચળ પદ છે, તો સામેથી 18 અચળ પદ લઈને આવવાનું છે. 18 અહીંયા છે, 10 છે અહીંયા છે, તો 10 ને એનાથી લઈને આવો અહીંયા. તો 18, 10 ની આગળ કયું નિશાન છે? તો કે પ્લસ નું, +10. -3p વાળું પદ ક્યાં છે? તો કે સામે 8p, તો 8p આગળ પ્લસ છે, તો -3p + 8p. એની આગળ આપણે ઓકે મારવા જવાનું, એટલે એક પણ સંખ્યા બાકી ન રહી જાય. 11q, તો q વાળું પદ સામે -7q. હવે તમે જોજો કે અહીંયા હવે આપણે નિશાની નથી બદલતા, એકવાર બદલાઈ ગઈ એટલે કામ પૂરું. તો -11q, તો સામેથી આપણે શું લીધું? -7q. +5pq, તો +3pq. +5pq + 3pq. -2pq² તો -5pq² -2pq² તો -5pq². થોડીક લાઈન ક્રોસિંગ જાય છે, પણ આમાં જજમેન્ટ નથી આવતું. +5p² તો -4p² +5p² -4p² એટલે સુધી ઓકે. હવે સાદુરૂપ આપતા જઈએ, 18 ને 10, તો કે 28. માઇનસ પ્લસ માઇનસ બાદબાકી, 8 માંથી 3 જાય તો 5, તો +5p, કેમ કે મોટાની નિશાની આપણે પ્લસ મૂકી, +5p. અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ સરવાળો, 11 ને 7
18, तो माइनस 18 क्यू, मोटा ने निशानी मूकी माइनस, अहीं जो प्लस 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 सरवाळो करवानो, 5 ने 3 8, तो प्लस 8 पी क्यू, माइनस माइनस प्लस सरवाळो करवानो, 2 ने 5 7, तो माइनस 7 पी क्यू नो वर्ग। अहीं प्लस माइनस तो बाद बाकी, 5 माथे 4 जाए तो 1, तो प्लस 1 पी स्क्वेर क्यू। तो आ दाखलो तमारो अहीं आखे आखो कम्प्लीट। થોડી પણ ભૂલ લાગી હોય તો આખો રિવાઇઝ કરીને જોઈ લેજો, અથવા તો પુશ કરીને જ્યાં ના સમજાણું હોય તોય જોઈ લેજો, અને એમ છતાં પણ ના સમજાણું હોય તો કોમેન્ટ કરજો, હું તમને આન્સર આપીશ। તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4નો સી દાખલો પૂરો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 4નો સી દાખલો કમ્પ્લીટ થયો છે। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ફરીથી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।